ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. વાગડ ફરી આગળ આડેસનમાં પરિણીતાની ઘાતકી હત્યા. આડેસરના મકવાણા વાસ વિસ્તારમાં આજે સાંજે 6 વાગ્યાના અરસામાં હત્યાના આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. મૂળ ફતેગઢની યુવાન પરિણીતા ઉપર કોઈ અજાણ્ય શખ્સ કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઉપરા ઉપરી અને ઘા મારી ઘાતકી હત્યા નિપજાવી હતી. ગામના મકવાણા વાસમાં આવેલી દુકાનની પાછળ વાવરું જગ્યામાં સાંજના અરસામાં યુવાન પરિણીતાનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો. આડેસર પોલીસને જાણ થતાં પીએસઆઈ વાયકે ગોયલ સ્ટાફ સાથે ઘટનાસ્થળે ઘસી આવ્યા હતા. પપ્પુ ધૈડા, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.